वेलकम बैक टू रिद्धिस क्रिएटिव किचन। सो टुडे स्पेशल इज इंस्टेंट साबुदाणा अने काचा केळानी कटलेट बनावाना छीए, जे खूब ज इंस्टेंट अने खूब ज जल्दी बनी जशे। तो चालो बनावानी शुरुआत कर दईए। तो फ्रेंड्स, इंस्टेंट साबुदाणा अने काचा केळानी कटलेट बनावा माटे काचा साबुदाणानो पाउडर करेलो छे, बाफेला बटाका छे, थोड़ी कोथमीर छे, काचा शिंगदाणाने क्रश करी दीधेला छे, आ બાફેલું એક કેળું છે, કાચા કેળાને બાફી લીધેલું છે। હવે આ છે એ સાબુદાણાની પેસ્ટ બનાવેલી છે। અડધો ગ્લાસ પાણી ગરમ કરી અને એમાં સાબુદાણાનો જે પાવડર કરેલો હતો એ અડધો વાટકી નાખી અને હલાવી દીધેલું છે અને 5 મિનિટ સુધી કૂક કરેલું હતું અને પછી ઠંડુ થઈ જશે એટલે આવી પેસ્ટ લાઈક બની જશે। પછી આ આદુ ક્રશ કરેલું છે, થોડું ક્રશ કરેલા મરચા લીધેલા છે, મસાલામાં લાલ મરચું લીધેલું છે, નમક લીધેલું છે, ધાણા જીરું છે, સંચળ પાવડર છે અને તેલ છે શેકવા માટે। તો આપણે સ્ટાર્ટ કરીશું હવે। હવે સૌથી પહેલાં આ બાફેલા એક કેળાને મેં બાઉલમાં નાખ્યું છે, એને થોડું મેશ કરી દઈશું આ રીતે ફોકથી। હવે તેમાં બાફેલું બટેકું છે થોડું છીણીને નાખીશું। હવે તેમાં આપણે જે આ સાબુદાણાની પેસ્ટ બનાવેલી હતી એ એડ કરીશું, અડધી ચમચી જેટલું છીણેલું આદું એડ કરીશું, એક ચમચી જેટલું મરચાની પેસ્ટ બનાવેલી છે, જો તમે તીખું વધારે ભાવતું હોય તો વધારે ઓછું કરી શકો છો, બે મોટી ચમચી જેટલો ક્રશ પીનટ્સ એટલે કે શિંગદાણાનો ભૂકો લીધેલો છે। પહેલાં બધું મિક્સ કરી દઈએ, મસાલામાં થોડું લાલ મરચું એડ કરીશું, થોડો સંજર પાવડર એડ કરીશું, સ્વાદ અનુસાર નમક એડ કરીશું, થોડો ધાણાજીરું પાવડર એડ કરીશું। અત્યારે આપણે ગળપણ કે ખટાશ લીધી નથી, કારણ કે આપણે આને ચટણી જોડે સર્વ કરવાના છીએ, તો ચટણીમાં ઓલરેડી ગળપણ અને ખટાશ બધું જ હોય છે। હવે આપણું જે મિશ્રણ છે કટલેટ બનાવવા માટે એકદમ રેડી છે। જો તમારે આને ચટણી સાથે સર્વ ન કરવું હોય તો આમાં એક ચમચી બુરુ ખાંડ અને થોડો ચાટ મસાલો એડ કરી દેશો તો ગળપણ અને ખટાશ પણ પ્રોપર આવી જશે। હવે હાથ થોડા તેલવાળા કરીશું અને કટલેટ આમાંથી વાળી દઈશું। તમે જે શેપ ઈચ્છતા હોય એ શેપની કટલેટ તમે વાળી શકો છો। અત્યારે આપણે ટિક્કી જેવું બનાવીશું। હવે તમારે આને શેલો ફ્રાય કરવી હોય તો કરી શકો, ડીપ ફ્રાય પણ કરી શકો, આપણે અત્યારે આને શેલો ફ્રાય કરીશું। હવે જે આપણે સાબુદાણાનો પાવડર બનાવેલો છે એનાથી કોટિંગ કરી દઈશું, જેથી આઉટર લેયર એકદમ સરસ ક્રિસ્પી થશે આ રીતે। તો આપણી કટલેટ રેડી છે। આ રીતે બધી જ કટલેટ વાળી લઈશું। તો આપણી બધી જ ટિક્કીઓ વળાઈને રેડી છે। હવે આપણે તેને શેલો ફ્રાય કરીશું, પેન ગરમ કરીશું અને થોડું તેલથી ગ્રીસ કરી લઈશું પેનને। અને આપણી ટિક્કીને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરવાની છે। ઉપર પણ થોડું થોડું ઓઇલ એપ્લાય કરી દઈશું। ફ્રેન્ડ્સ, 2-3 મિનિટ સુધી કૂક કર્યા બાદ આપણે હવે તેને ફ્લિપ કરીશું। એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની ક્રિસ્પી આઉટર લેયર થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે। તો ફ્રેન્ડ્સ, 5-7 મિનિટ સુધી મીડિયમ હાઈ ફ્લેમ પર કૂક કરવાથી બંને બાજુએ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન લેયર થઈ ગયું છે। તો આપણી કટલેટ એકદમ રેડી છે। હવે આને એકદમ ઠંડી કરવાની છે અને પછી આને સર્વ કરીશું। એક પ્લેટમાં કાઢી લઈશું આપણે, જો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી આઉટર લેયર બની ગયું છે। તો ફ્રેન્ડ્સ, આપણી ઇન્સ્ટન્ટ સાબુદાણા અને કાચા કેળાની કટલેટ એકદમ યમી ડિલિશિયસ રેડી છે, જેને આપણે ખજુરામલીની ચટણી, તીખી રાજકોટની ફેમસ ચટણી અને લાલ લસણની ચટણીથી સર્વ કરી છે। જો તમે ફરાળમાં લસણ અવોઇડ કરતા હોય તો એ ન લેવી। હવે તમને હું એનું ટેક્સચર બતાવી દઉં,
જો ઠરી જાય પછી એકદમ સરસ અને ક્યાંય પણ જરાય ચીપચીપું કે એવું કંઈ જ નહીં લાગે. સાબુદાણા છે છતાં પણ એ એકદમ સરસ છૂટી જ બને છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આવી જ રીતે નવી નવી ડિલિશિયસ રેસીપી જોવા માટે રિદ્ધિસ ક્રિએટિવ કિચનને અચૂકથી સબસ્ક્રાઈબ કરજો, તેમજ તમારા બધા જ ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરજો. તમારા બધા પ્રતિભાવો મને કમેન્ટ સેક્શનમાં અચૂકથી જણાવજો. ફરીથી મળતા રહીશું ફ્રેન્ડ્સ. આવજો. જય શ્રી કૃષ્ણ.